કેમ છો વિદ્યાર્થી મિત્રો? અદિતિ સાયન્સ સ્કૂલમાં હું હિતેશ સર તમારું વિજ્ઞાનના લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાઓ બે શીખ્યા. કઈ કઈ? એક પહેલી શીખ્યા સંયોગીકરણની પ્રક્રિયા અને બીજી શીખ્યા વિઘટનની પ્રક્રિયા. હવે એમાં આવે છે ત્રીજો નંબર, એટલે આપણો ટોપિક હતો રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર 1.2. એમાં બે પ્રક્રિયા પૂરી થઈ. આ ત્રીજી પ્રક્રિયા જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા, એને કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ, પ્લેસ એટલે સ્થાન, જગ્યા, અને એને ડિસ્પ્લેસ કરવી એટલે જગ્યા પરથી હટાવવું, દૂર કરવું, એને કહેવાય વિસ્થાપન. હવે વ્યાખ્યા સ્પષ્ટ ચોપડીમાં આપેલી નથી, એટલે હું જે વ્યાખ્યા બોલું છું એ પહેલાં ધ્યાન આપજો. પહેલાં તમને વ્યાખ્યા સમજાવી દઉં કે જ્યારે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીએ, બરાબર, પહેલાં સમજાવી દઉં છું પછી વ્યાખ્યાના સ્વરૂપમાં બોલું. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે શું હોય કે બે તત્વ હોય, સંયોજન હોય, કંઈ પણ હોય, તો એમાં જે વધારે સક્રિય હશે, શું હશે? એક ઓછું સક્રિય હશે અને એક વધારે સક્રિય હશે. તો જે વધારે સક્રિય તત્વ હશે એ ઓછા સક્રિય તત્વને શું કરશે? એની જગ્યાએથી દૂર કરશે, એનું વિસ્થાપન કરશે. ત્યારે એ પ્રક્રિયાનું નામ શું પડ્યું? વિસ્થાપન પ્રક્રિયા. એટલે આપણે વ્યાખ્યા લખવાની આવે પરીક્ષામાં તો એક લાઇનમાં સિમ્પલ લખી દેવાનું કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ તેનાથી ઓછા સક્રિય તત્વને દૂર કરે છે. દૂર શબ્દ લખજો, વિસ્થાપન કરે છે એવું લખો તો પણ ચાલે, દૂર શબ્દ સહેલો પડે. તો ફરીવાર રિપીટ કરીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં એક સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને દૂર કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીંયા પણ આપણને પ્રવૃત્તિથી સમજાયું છે, જે તમને સ્ક્રીન પર દેખાય છે, પ્રવૃત્તિ 1.9 અને બાજુમાં સાથે આકૃતિ છે. આકૃતિમાં તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે એક કસનળી લીધેલી છે, તેને સ્ટેન્ડ સાથે ફિટ કરેલી છે. એની અંદર તમને વંચાતું હશે કોપર સલ્ફેટનું દ્રાવણ, એ લીધેલું છે. અને તમે જુઓ તો સ્ટેન્ડમાં દોરી સાથે બે વસ્તુ છે, એ શું છે? એ બે લોખંડની ખીલ્લીઓ છે, બરાબર. અને લોખંડની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ડૂબાડવાની છે. એટલે આપણે આ પ્રમાણે પ્રક્રિયા કરીશું, એનું વર્ણન જોઈએ. આકૃતિ તમને ખબર પડી ગઈ, બરાબર. હવે વર્ણનમાં જુઓ તો સૌથી પહેલું કામ શું કરવાનું કે જે આયન અથવા લોખંડની ત્રણ ખીલ્લીઓ લેવાની, બે કે ત્રણ જે લો એ ચાલે, અને તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરી દેવાની. પહેલાં આપણે મેગ્નેશિયમની પટ્ટીમાં કરેલું તેવું જ. કેમ? તો કે એની ઉપર કોઈ પણ અશુદ્ધિઓ હોય, ક્ષાર હોય, કોઈક ધૂળ ડસ્ટ ચોંટી ગયું હોય, એટલે કોઈ પણ ધાતુ હોય ને, એટલે એને કાચ પેપરથી સાફ કરવાનું. અને કાચ પેપર ઘસી કાઢીએ એટલે એ સ્વચ્છ થઈ જાય. તો પ્રક્રિયાની શરૂઆત, લોખંડની ત્રણ ખીલ્લીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો, અને એ અને બી નામ આપેલ બે કસનળીઓ લો, બરાબર. આકૃતિમાં અત્યારે એક કસનળી દેખાય છે, પછીના પેજ પર બીજી પણ છે એ સમજીએ છીએ. તો અત્યારે આપણે આ જે કસનળીની અંદર બે કસનળી લીધી, એમાં બંને કસનળીની અંદર 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. કોપર સલ્ફેટ, આકૃતિમાં જે મેં તમને સમજાવ્યું તે. અને લોખંડની બંને ખીલ્લીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી અહીંયા આપી છે બીમાં 20 મિનિટ માટે શું કરો? ડૂબાડો, એને ડૂબાડવાની છે. અને સરખામણી કરવા માટે એક લોખંડની ખીલ્લીને અલગ રાખવાની, ત્રણ ખીલ્લી લેવાની ને, એ ત્રણ ખીલ્લી લીધી એમાંથી એકને બહાર રાખવાની, અને બેને શું કરવાનું? દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવાની, બરાબર. પછી 20 મિનિટ પછી એનું અવલોકન કરવાનું છે. એટલે 20 મિનિટ બાદ એ જે બંને ખીલ્લીઓ આપણે કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરેલી છે એને દ્રાવણમાંથી બહાર કાઢવાની.
અને કસનળી એ અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરવાની. આપણે બંને કસનળી જે નામ આપેલા છે એ અને બી બે કસનળી, એમાં બંનેમાં આપણે શું કર્યું છે તો બંનેની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. જુઓ ફરી એકવાર, એ અને બી, આ બીજો પોઈન્ટ, એ બંનેમાં બે કસનળી લીધી અને દરેક કસનળીમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું અને ખીલ્લીઓને શું કરી, બીવાળી જે કસનળી હતી તેમાં ડૂબાડેલી છે. એટલે પેલું ઓરિજિનલ દ્રાવણ છે કસનળીમાં જે પહેલાં એમાં લીધેલું છે તે, એમાં કોઈ ફરક નહીં પડે, એ તો જે લીધું છે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે કરી જ નથી, કશું ડૂબાડ્યું નથી. અને બીની અંદર જે લોખંડની ખીલ્લીઓ બે ડૂબાડી એનું અવલોકન કરવાનું, પેલી બહાર ખીલ્લી રાખી તે જેમ છે તેમ અને એ કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ જે ભર્યું છે તે જેમ છે તેમ, એ ઓરિજિનલ બાજુમાં કેમ રાખવાનું, સરખામણી કરવા, કમ્પેર કરવા, એટલે આપણને તરત ડિફરન્સ ખબર પડે. તો અહીંયા કહ્યું છે છેલ્લી લાઈન જુઓ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલા ખીલ્લીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલ્લી સાથે કરો, જે આપણે બહાર એકલી એક ખીલ્લીને મૂકી રાખી છે તે બરાબર, તો એની સરખામણી કરતાં આપણને શું અવલોકન મળશે તે જોઈએ. તો એ સરખામણી જ્યારે કરીશું આ પ્રમાણે, તો તમે આ આકૃતિમાં આયર્નની ખીલ્લી એટલે લોખંડની ખીલ્લી દેખાય છે આ પહેલી, અને બાજુમાં જે આપી છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર નીકળેલી લોખંડની ખીલ્લી જેને ડૂબાડી હતી તે આ બીજી છે, પહેલી આપણે બહાર એમને એમ રાખી છે તે છે. તો અહીંયા તમને કલરફુલ ચિત્ર આપેલું છે એટલે ખ્યાલ આવે કે ખીલ્લીનો જે રંગ છે એ થોડો કથ્થઈ રંગનો બની જાય છે બરાબર. એ લોખંડની ખીલ્લી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી એટલે એનો પોતાનો રંગ શું થઈ જાય છે, બદલાઈ જાય છે અને કથ્થઈ રંગ થાય છે. આ ખાલી અવલોકન, આનું શું થાય છે એ જોઈએ છે. હવે તમે બાજુની આકૃતિ જુઓ, આ તો એ કોપર સલ્ફેટનું દ્રાવણ આમાં લીધેલું છે, પહેલી આકૃતિ જે કસનળી એ છે, કયું ઓરિજિનલ જેને આપણે કંઈ કર્યું નથી, અને બાજુમાં કસનળી બી આ એ પ્રક્રિયા મિશ્રણવાળું દ્રાવણ બરાબર સ્ટેન્ડમાં ફિટ કરીને મૂક્યું છે તે, એની સરખામણી કરેલી છે. એટલે તો આપણે નીચે તમે વર્ણન જોશો એટલે ખબર પડી જશે કે જે પહેલી આકૃતિ આ બીની છે એમાં પ્રયોગ પહેલાં, પ્રયોગ જે આપણે કર્યો એ પ્રયોગ પહેલાં તેમજ પ્રયોગ બાદ આયર્નની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણની આપણે શું કરી, સરખામણી જોઈને. અને પેલી બાજુમાં ડાબી બાજુની જે આકૃતિ છે એ બે ખીલ્લીઓની, એટલે બે ખીલ્લીઓની એકબીજા સાથે સરખામણી કરવાની અને બે કસનળીના જે દ્રાવણ છે તેની એકબીજા સાથે સરખામણી કરવાની. તો ત્યાં અવલોકનમાં શું આવશે, એ લોકોએ પ્રશ્ન સ્વરૂપમાં આપ્યું છે પણ આપણે જવાબમાં આ રીતે લખવાનું કે લોખંડની ખીલ્લી કથ્થઈ રંગની થાય છે બરાબર, અને કોપર સલ્ફેટ જે છે એ તમે જોશો તો જે ભૂરો રંગ છે એનો, પહેલી કસનળીમાં આપણને આ બ્લુ રંગ આપેલો છે, એ ભૂરો રંગ બાજુની કસનળીમાં તમે જોશો તો થોડો શું થઈ જાય છે, આછો થઈ જાય છે, ઝાંખો થઈ જાય છે. ઝાંખો શબ્દ લખો કે આછો શબ્દ લખો એ ચાલે. તો આ પ્રમાણે અવલોકન થયું. હવે હું તમને સમીકરણ અને એની સાથે વિસ્થાપન શું થયું તે સમજાવું, એટલે ઓરિજિનલ જે વિસ્થાપનની પ્રક્રિયા છે એ તમને સમજમાં આવી જશે. તો ફરી એકવાર, સૌથી પહેલાં વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની, એના પછી ઉદાહરણ કે તો ઉદાહરણની અંદર આપણે લખવાનું કે એક કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લીને ડૂબાડતા, આપણે એવું વાક્ય લખવાનું. શું થાય છે તો જવાબ લખવાનો, લોખંડની ખીલ્લી કથ્થાઈ રંગની થાય છે, કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થાય છે. અને મેઇન વાક્ય કયું લખવાનું જુઓ, અહીંયા તો નીચે જે સમીકરણ છે એની નીચે લોખંડ અથવા આયર્ન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોને, કોપરને વિસ્થાપિત અથવા તો દૂર કરે છે. આ વાક્ય મોસ્ટ આઈએમપી, આ મોડે કરવાનું. કોણ કોનું વિસ્થાપન કરે છે, તો જે લોખંડ છે તે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. એનો મતલબ લોખંડે કોપરને દૂર કર્યો. લોખંડ કેવું કહેવાય, સક્રિય, અને કોપર એના કરતાં ઓછું સક્રિય. કોઈ પહેલવાન હોય એ કોઈ દુબળા પાતળા માણસને હટાવી દે, દૂર કરે,
પોતાની જગ્યાએથી ખસેડી કાઢે એના જેવું થયું. તો આ પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયા થઈ. હવે આ ઉદાહરણ લખ્યા પછી આપણે શું લખવાનું? દર વખતની જેમ સમીકરણ લખવાનું. સમીકરણમાં લખવાનું છે Fe સોલિડ. Fe એટલે લોખંડ, આયર્ન, એની જે આપણે ખીલ્લી લીધી છે તે, એટલે ઘન સ્વરૂપ છે ખીલ્લી. શું લીધું બીજું? તો કોપર સલ્ફેટનું દ્રાવણ. દ્રાવણ શબ્દ આવે એટલે તમારે કૌંસમાં એક્વેયસ, એક ક્યુ લખવાનું. સૂત્ર CuSO4. કોપરની સંજ્ઞા તમને આવડે છે CU, અને બે ત્રણ વાર આગળ આવી ગયું કે સલ્ફેટ જ્યાં પણ પાછળ આવે શબ્દ, સલ્ફેટ શબ્દ, તો ત્યાં શું લખવાનું? SO4. એટલે આ બની ગયું CuSO4. એટલે Fe, સમીકરણ જુઓ, Fe કૌંસમાં S પ્લસ CuSO4 કૌંસમાં એક્વેયસ, એ કોપર સલ્ફેટ છે, ગીવ્સ, એનો એરો કર્યો. તો જમણી બાજુ જે નીપજ મળી એ શું થઈ? તો આ જે લોખંડ છે એણે કોપરને દૂર કર્યું, વિસ્થાપન કર્યું કોપર સલ્ફેટના દ્રાવણમાંથી. એટલે આ CuSO4માંથી CU શું થઈ ગયું? દૂર થઈ ગયું. જુઓ, એ CU દૂર થવાથી અહીંયા એકલું પડી ગયું છેલ્લું, અને આ મેં એરો કર્યો તે Fe એ SO4 સાથે સંયોજાઈ ગયું અને શું બનાવી દીધું? FeSO4. ખ્યાલ આવે છે? એકદમ સહેલું સમીકરણ. પહેલાં લેવાનું તમારે Fe, પછી શું લેવાનું? પ્લસ CuSO4 ગીવ્સ FeSO4 પ્લસ CU. એટલે આ Fe અને આ SO4 સાથે આવી ગયા, એ અહીં FeSO4 બની ગયું, અને આ CU એકલું અહીંયા આવી ગયું. એટલે પેલું FeSO4 એ લોખંડનો સલ્ફેટ બન્યો, એટલે એનું નામ પાડ્યું આયર્ન સલ્ફેટ. હતું કોપર સલ્ફેટ, એનું બની ગયું આયર્ન સલ્ફેટ. અને એકલું જે Fe હતું લોખંડ, એ સલ્ફેટ સાથે જોડાયું અને કોપરને છૂટું પાડ્યું, એટલે કોપરનું શું કર્યું કહેવાય? એણે વિસ્થાપન કર્યું કહેવાય. એ જે આપણે નીચે વાક્ય લખ્યું કે આયર્ન, ફરી રિપીટ, નીચેનું વાક્ય, કોપરના સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા તો દૂર કરે છે, આ પ્રક્રિયાનું નામ શું થયું? વિસ્થાપન પ્રક્રિયા. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આપણે લેવાનું કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લીને ડૂબાડતા લોખંડની ખીલ્લી કથ્થાઈ રંગની થાય છે, કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થાય છે, અને લોખંડ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા તો દૂર કરે છે. ખબર પડી ગઈ? પહેલાં હું વ્યાખ્યા બોલ્યો, પછી ઉદાહરણ બોલ્યો. પરીક્ષામાં આકૃતિ દોરવાની જરૂર નથી, ઉદાહરણ યાદ રાખવાનું અને સમીકરણ સાથે ઉદાહરણ લખવાનું. છેક છેલ્લા સમીકરણ જે ભૂરા રંગમાં આપણે વાંચ્યું તે લખવાનું. Fe પ્લસ CuSO4 ગીવ્સ FeSO4 પ્લસ CU. સોલિડ એક્વેસ, એક્વેસ સોલિડ, એ કૌંસ લખી દેવાના. એટલે સમીકરણ તમે જ્યારે વાંચો ને તૈયાર કરો ત્યારે જોડે જોડે તમારે સોલિડ, એક્વેસ, લિક્વિડ અને ગેસ, એ જે ચાર સમજાયા છે એ યાદ રાખવાના, કે આ સમીકરણમાં શું લખવાનું, કયા સમીકરણમાં શું લખવાનું. ખબર પડી ગઈ? તો વિસ્થાપન પ્રક્રિયા પ્રમાણે પૂરી નીચે બે ઉદાહરણ આપેલા છે એ પણ આપણે સમજી લઈએ. બંને ઉદાહરણ સહેલા છે અને આને લગતા જ છે. તો જુઓ, વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો, એટલે આને નંબર બે આપજો. પેલું ઉપર ઓરિજિનલ કર્યું એ પહેલું, અને આને નંબર ત્રણ, બરાબર. Fe-વાળું જે કર્યું આપણે એ આ પહેલું લખજો નંબર, આ જે લખ્યું છે તે, અને પછી આપણે હમણાં જે સમજીએ છીએ તે બીજું અને પછી ત્રીજું. તો નંબર બે, એમાં લીધું ઝીંક, ZN સોલિડ, એને પણ કોપર સલ્ફેટના દ્રાવણમાં જ ઉમેર્યું ઝીંકને. તો સેમ વસ્તુ, ઝીંકે શું કર્યું? કોપરને વિસ્થાપિત કર્યું, દૂર કર્યું. તમે સમીકરણ જોઈ શકો છો, ZnSO4 સાથે સંયોજાઈ ગયો, અહીંયા આવી ગયું ZN અને SO4, અને આ કોપર એકલું અહીંયા પડી ગયું, બરાબર છે. તો સેમ સમીકરણ ઉપરના જેવું જ, ઉપર Fe ની જગ્યાએ આમાં ZN આવ્યું. તમે બાકી બધું જુઓ
तो समीकरण सेम टू सेम ज छे, बराबर। त्रीजो लीधु पी बी लेड। जो फरीवार कहूँ छू, दरेक प्रक्रिया में ये लोग त्रण चार पांच उदाहरण आपे, समीकरणों आपे। परीक्षा माटे तमारे कोई पण एक तैयार करवानू, मोड़े करवानू, पण बाकीना ध्यान में राखवाना के एमांथी कोई प्रश्न पूछाय तो तमने आवड़े, बराबर छे। तो नंबर त्रण पी बी, पी बी एटले लेड कहवाय, लेड एटले शीशु, बराबर। पी बी, पी कैपिटल अने बी स्मॉल, ए पण सॉलिड। अहींया कॉपर क्लोराइड लीधु, अत्यार सुधी सल्फेट लेता था, हवे कॉपरनो क्लोराइड लीधो, एटले समीकरण छे पी बी प्लस कॉपर क्लोराइडनो सूत्र सी यू सी एल टू, कॉपर आवे एटले सी यू, ए ऊपर पण हतो सल्फेट तो एसओ फोर लगाड्यो, क्लोराइड होय एटले आपणे शू लगाड्यू सी एल टू, एटले कॉपर क्लोराइड लीधा पछी शू बन्यू, तो सेम वस्तु जोजो, आ पी बी साथे सी एल टू जोड़ाई गयू अने पी बी सी एल टू बनी गयू, जुओ। अने कॉपर जे छे ते एकलू अलग पड़ी गयू, आ रह्यू अहींयाथी कॉपर अलग पड़ीने अहीं जतुं रह्यू, आ पी बी ए सी एल टू साथे संयोजाईने पी बी सी एल टू बनी गयू, बराबर छे। तो आ प्रमाणे अहींया आपणी विस्थापन प्रक्रिया पूरी। ध्यान शू राखवानुं, तो आपणे जे झिंक लीधुं नंबर बेमां, जे लेड लीधું નંબર ત્રણમાં, એ બંને કોપર કરતા કેવા કહેવાશે, વધારે સક્રિય તત્વ કહેવાશે, એટલા માટે તેઓ શું કરે છે, તો કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે, બરાબર। તો આ શું થઈ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા। બધી ભેગી ના થઈ જાય, બધી પ્રક્રિયાઓ ભેગી કરીને તમારી નવી ના બનાવશો। પહેલી સંયોગીકરણ, બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બને, બરાબર, ટૂંકમાં રિવિઝન કરી લઈએ। બીજી વિઘટન, ઊંધું, એક જ પ્રક્રિયક હોય અને બે કે તેથી વધારે નિપજોમાં વિઘટિત થાય, છૂટું પડે, એ વિઘટન પ્રક્રિયા। ત્રીજી હમણાં ભણ્યા, વિસ્થાપન પ્રક્રિયા, વધારે સક્રિય તત્વ એ ઓછા સક્રિય તત્વોનું વિભાજન વિસ્થાપન કરે, એ થઈ ગઈ વિસ્થાપિત પ્રક્રિયા। એમાં આપણે ત્રણ ઉદાહરણ સમજ્યા, પહેલું ડિટેલમાં, બાકીના બેના ડાયરેક્ટ સમીકરણો, બરાબર। હવે એક શબ્દ આગળ છે, ચોથી પ્રક્રિયા, ત્રીજી પૂરી થઈ ગઈ, ચોથી પ્રક્રિયાની લિંકમાં છે, એનું નામ તમે જોઈ શકો સ્ક્રીન પર, દ્વિવિસ્થાપન પ્રક્રિયા। શબ્દ સમજ પડી ગઈ હશે, પેલું હતું વિસ્થાપન, એટલે એક જ તત્વનું વિસ્થાપન થાય, આમાં શબ્દ છે દ્વિવિસ્થાપન, દ્વિ એટલે બે, તો બે તત્વોનું શું થાય છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ। પહેલાંમાં શું હતું, ખાલી ડિસ્પ્લેસમેન્ટ શબ્દ હતો, આમાં આવી ગયું ડબલ, બે, બહુ સહેલું છે, પહેલાં કરતાં પણ સહેલું લાગશે તમને। હવે પહેલાં હું તમને આકૃતિ સમજાવી દઉં, તો જુઓ આકૃતિ, બધા આકૃતિ જોજો, તો આકૃતિની અંદર આપણે જુઓ શબ્દો, તો આપણને આપેલું છે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધરાવતી કસનળી ઉપર, હા, જે અહીંયા પકડેલી છે ઉપરથી તે, અને નીચે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ધરાવતી કસનળી, એક હાથમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે એક કસનળીમાં, અને બીજી કસનળીમાં સોડિયમ સલ્ફેટનું લેવાનું, અને સિમ્પલ એકબીજામાં બંનેને મિશ્ર કરવાનું। તો બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ધરાવતી કસનળી, એ ધારો કે આ નીચે હાથ વડે પકડેલી છે ડાબા હાથમાં, અને જમણા હાથથી આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધરાવતી કસનળીમાંથી એનું દ્રાવણ પેલા બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં મિશ્ર કરીએ છીએ, અને મિશ્ર કરતાં આપણને શું અવલોકન મળે છે તે જોઈએ, બરાબર। તો વાક્યરચના આરે જુઓ, પ્રવૃત્તિમાં એક કસનળીમાં તમારે લેવાનું 3 ml સલ્ફેટનું દ્રાવણ, બીજી કસનળીમાં પણ 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું, અને બંને દ્રાવણોને મિશ્ર કરવાના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે। તમે શું અવલોકન કરો છો એવો પ્રશ્ન પૂછે છે, આપણે પરીક્ષામાં એવું નહીં લખવાનું, આપણે અવલોકન ડાયરેક્ટ લખવાનું, તમે જોશો કે, તમે શું અવલોકન કરો છો કે, આપણે ભણી ગયા કે, એવું બધું નહીં લખવાનું, એ લોકો સમજાવવા માટે એવા શબ્દો વાપરે, બરાબર। આપણે જવાબમાં શું લખવાનું, અહીંયાથી લખવાનું, જુઓ, પાણીમાં જે અદ્રાવ્ય હોય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે, શું શબ્દ આપ્યો, પાણીમાં અદ્રાવ્ય, નવમામાં આપણે બહુ ડિટેલમાં ભણેલા, ડેમો બેસથી એ ભણ્યા હતા કે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ, ત્રણ શબ્દો, બરાબર। તો દ્રાવ્ય એટલે જે પોતે ઓગળી જાય, અને અહીંયા શબ્દ આપ્યો એ લોકોએ અદ્રાવ્ય,
એટલે શું, જે પાણીમાં ન ઓગળે, એટલે પાણીમાં અદ્રાવ્ય હોય એવો એક સફેદ પદાર્થ તમને મળશે. જ્યારે આપણે પ્રેક્ટિકલ ધારો કે કરીએ તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ એકબીજામાં ઉમેરીશું, મિશ્ર કરીશું ને, તે વખતે આપણને એક પાણીમાં ન ઓગળે એટલે કે અદ્રાવ્ય હોય એવો સફેદ પદાર્થ મળશે. એ સફેદ પદાર્થનું નામ વૈજ્ઞાનિકોએ પાડ્યું પ્રેસિપિટેટ, ગુજરાતીમાં અવક્ષેપ. શું શબ્દ? અવક્ષેપ. એટલે આ પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય. નીચે વ્યાખ્યા આપી છે કે એવી કોઈપણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર, તો એ અવક્ષેપણની વ્યાખ્યા અલગથી આવી. અત્યારે તો આપણું ફોકસ શેના પર છે? દ્વિવિસ્થાપન પર. દ્વિવિસ્થાપન એટલે બંનેનું વિસ્થાપન થશે. કેવી રીતે? તો એ સમીકરણ જોઈએ. એ પહેલાં તમે જોઈ લો કયા બે વસ્તુઓ લીધેલી છે, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. તો અહીંયા જુઓ તમે સમીકરણ કે Na2SO4 સોડિયમ સલ્ફેટ પહેલી વસ્તુ, બીજું બોલો બેરિયમ ક્લોરાઇડ BaCl2. હવે આ બંને પ્રક્રિયામાં તમે જમણી બાજુ જોશો તો ખબર પડી જશે શું લખ્યું. બેરિયમ ક્લોરાઇડ હતો અહીંયા ડાબી બાજુ, એ બની ગયો બેરિયમનો સલ્ફેટ. ખબર પડી? એટલે આ બેરિયમ આ SO4 સાથે સંયોજાઈ ગયો અને શું બનાવી દીધું? BaSO4. ખબર પડે છે? આ જમણી બાજુ જે BaSO4 બન્યો કેવી રીતે બન્યો? તો ડાબી બાજુ જોજો, આ બેરિયમ ક્લોરાઇડમાં થી આ BA અને આનો SO4, ફરી એરો કરું છું, એ બંને ભેગા થયા અને બનાવ્યું BaSO4. હવે શું બાકી રહ્યું? તો અહીંયા Na2 રહ્યા અને અહીંયા Cl2 રહ્યા. એ Na2 અને Cl2 એ અહીંયા આવી ગયા. જુઓ તો Na2 Cl2 એવું લખાતું નથી. તમને યાદ હશે સોડિયમ ક્લોરાઇડ મીઠું, બરાબર, સોડિયમ ક્લોરાઇડ યાદ આવ્યું. NaCl મીઠું, આપણા ઘરમાં જે તમે રોજ સવાર સાંજ ફાંકા મારો છો એ મીઠું. એ મીઠાનું સૂત્ર NaCl, એમાં Na2Cl2 એવું લખાય નહીં. તો જે બે છે Na2 અને Cl2 એ બગડો આગળ લીધો, આપણે સમીકરણ સંતુલિતમાં ભણ્યા હતા એવું. એટલે બે આવી ગયા આગળ, એટલે Na ને પણ બે મળશે અને Cl ને પણ બે મળશે, એટલે બની ગયું 2NaCl. તો સમજ પડી, બેવનું વિસ્થાપન થયું. કોનું કોનું? તો બેરિયમ સલ્ફેટ સાથે જોડાઈ ગયો અને સોડિયમ ક્લોરિન સાથે જોડાઈ ગયો, બે બાજુ વિસ્થાપન થયું. એટલે આને દ્વિવિસ્થાપન કહેવાય. જે બેરિયમનો ક્લોરાઇડ હતો એ બેરિયમનો સલ્ફેટ બન્યો અને જે સોડિયમનો સલ્ફેટ હતો એ સોડિયમનો શું બની ગયો? ક્લોરાઇડ. તો આ દ્વિવિસ્થાપન લ્યા, ત્યાં આગળ તમારે વ્યાખ્યામાં એવું લખવાનું કે બંને તત્વ એકબીજાના સંયોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે, દૂર કરે છે એમાંથી તત્વ. એને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એમાં પ્રક્રિયકો વચ્ચે શું થઈ કહેવાય? આયનોની આપલે કહેવાય. એટલે વ્યાખ્યા હું તમને એક્ઝેક્ટ પછી કહું છું, એક પોઈન્ટ હજુ સમજાવવાનો છે એ આપણે જોઈ લઈએ. એ પોઈન્ટ તમને આગળ આપેલો છે. આમ થવાનું કારણ શું છે? તો એ તમને સમજાવ્યું છે કે Baની સંયોજકતા +2 છે અને SO4ની -2 છે. આ યાદ રાખી લેવાનું. એ આયનો વચ્ચેની પ્રક્રિયાને કારણે શું બન્યું છે? BaSO4. અને જે તમને સફેદ અવક્ષેપ મળ્યા જે પાણીમાં ન ઓગળ્યા તે છે, અને બીજી નિપજ શું મળે છે? સોડિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ ક્લોરાઇડ તો મીઠું છે અને મીઠું પાણીમાં ઓગળી જાય આપણને ખબર જ છે. એટલે એ વાક્ય લખ્યું કે જે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે, એટલે દ્રાવણ જે છે અંદર એમાં એ ઓગળેલું રહે છે. એટલે હવે અહીંયા વ્યાખ્યા આવી જુઓ. એટલે તમારે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ધારો કે હેડિંગ આપ્યું તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખવાની છેલ્લા આપી છે. NCERT CBSEની ચોપડી છે ને, એટલે ઊંધું છતું આપે, આપણે ગોઠવવાનું. તો શું પહેલાં લખીશું વ્યાખ્યામાં જુઓ, નીચે ખાસ ધ્યાન આપજો. જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. શું શબ્દ લખવાનો? આયનો. આ Ba+2 અને SO4-2 એ આયન કહેવાય. જેના માથા પર +-2, 1, 3 લખ્યું હોય એ બધા આયન કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે એટલે આ સંયોજકતા છે એની. બરાબર,
તો એ પ્રમાણે અહીંયા BaSO4ના આયનોની શું થઈ? આપલે થઈ. એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજમાં આવી ગઈ. પહેલાં શીખ્યા વિસ્થાપન પ્રક્રિયા, લોખંડને ખીલીને કોપર સલ્ફેટવાળું, વધારાના બે સૂત્ર લીધા સમીકરણ સમજવા માટે, અને પછી દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનમાં આપણે શું લીધું? સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. અને બેરિયમ એ સલ્ફેટ આયન સાથે સંયોજાયા, જે ઉપર પહેલી લીટીમાં આપ્યું છે તે, અને BaSO4ના આપણને અવક્ષેપ મળ્યા. બીજી નિપજ મળી સોડિયમ ક્લોરાઇડની, જે પાણીમાં જ ઓગળેલી રહે છે. પછી તમે પાણી ગરમ કરો તો અલગથી મીઠું કાઢી લેવાય, એના જેવું પણ બધું કરવાનું નથી. તો આ પ્રમાણે અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ આપણી પૂરી. હવે 5 નંબરની જે પ્રક્રિયા છે, 4 પૂરી થઈ: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. એટલે હવે ઓક્સિડેશન અને રિડક્શન એ પ્રક્રિયા રહી, અને બીજો એક નાનો ટોપિક રહ્યો, એટલે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. એટલે સમજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર? એટલે વાંચતા રહેજો, વિડીયો જોતા રહેજો, વારંવાર વિડીયો જોજો, તૈયારી કરતા રહેજો. ટાટા, બાય બાય.